હવે આગળ વાત કરીએ તો વિજાપુરની. વિજાપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ દ્વારા હાસરતની લીત કન્યાના પરિવારને ન્યાય બાબતે મામલતદારને આવેદનપત્ર સુપ્રિત કરાયું. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાની વાલ્મીકી સમાજની દીકરી મનીષાબેન વાલ્મીકીને બેરહીમીપૂર્વક કારજો કંપાવી દે તેવી દુષ્કૃત્ય કરનારના અધમો સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે વિજાપુર ડૉક્ટર આંબેડકર સ્મારક સમિતિ દ્વારા અનુસૂચિત જાતિના આગેવાન વિઠ્ઠલભાઈ લેવવાની આગેવાનીમાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આ અંગે અનુસૂચિત જાતિના આગેવાનોના જણાવ્યા અનુસાર આપેલા આવેદનપત્ર મુજબ જણાવ્યું હતું કે હાથરસમાં વાલ્મીકી સમાજની દીકરી સાથે બનેલી ઘટનાને અમુ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકાર સમક્ષ માંગ છે કે તપાસ આ બે દરકારી દાખવનાર ઉત્તર પ્રદેશનું પોલીસ પ્રશાસન તેમજ કલેક્ટર અને ઝડપાયેલા આરોપીઓ સામે ન્યાયિક તપાસ કરી સખત સજા કરવામાં આવે અને ઉત્તરોઉત્તર દલિત સમાજ સાથે થઈ રહેલા હુમલાને લઈને સરકાર રક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે કે જે આઝમગઢ બુલંદશહેર બલરામપુરમાં અનુસૂચિત જાતિ પર હુમલા ઉત્તર પ્રદેશની સરકારની નિષ્ફળતા ઉજાગર કરે છે, જેમાં ગુજરાતમાં પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વકીલ દેવજીભાઈ મહેશ્વરીની દિનદહાડે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી હત્યા કરવામાં આવી છે. આવા સમાજમાં દૂષિત તત્વો સામે યોગ્ય પગલાં ભરી સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.